મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કેવડિયા નજીક ખલવાડની ખાતે પશ્ચિમ ભારતની પ્રથમ રિવર રાફ્ટિંગ સુવિધાનો પ્રારંભ કરાયો હતો. તેમણે આગામી દિવાળી કેવડિયામાં પ્રવાસીઓ ઉજવે અને પ્રકૃતિ તેમજ સાહસિક પ્રવાસનો આનંદ માણે અને અનુરોધ કરતા કહ્યું કે 1 સપ્ટેમ્બરથી રિવર રાફ્ટિંગની સુવિધા લોકો માટે કાર્યરત થઈ જશે. મુખ્યમંત્રીએ જણાવ્યું કે દુનિયાભરમાં રિવર રાફ્ટિંગ ખૂબ જ લોકપ્રિય છે અને વિશ્વના પ્રવાસીઓ એનો આનંદ માણવા પ્રવાસ કરે છે. ત્યારે ખલવાની ઇકો ટુરિઝમ સેન્ટરને આ સુવિધા મોટી સંખ્યામાં પ્રવાસીઓને આકર્ષે. સુવિધાનો વિકાસ ઉત્તરાખંડના નિષ્ણાતોની મદદથી કરવામાં આવ્યો છે. આ સ્તરે બારેમાં 700 ક્યુસેક જેટલો જળ પ્રવાહ રહે છે એટલે યુવાનો રેપિડ અને એક્સાઇટિંગ રાફ્ટિંગની મજા માણી શકશે અને સાક્ષરતાનો પાઠ શીખશે. આ જગ્યા જંગલોથી ઘેરાયેલી છે એટલે પ્રકૃતિ શિક્ષણનું કેન્દ્ર પણ બનશે. નદીના વરાંકોને લીધે રાફ્ટિંગ ખૂબ આનંદપ્રદ બની રહે છે. મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે જેઓના સહયોગથી આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં ફ્રી વાઇફાઈ સેવા શરૂ કરાવી છે. ગુજરાત માટે ખૂબ આનંદની વાત છે કે ગુજરાતમાં નર્મદા નદીમાં રિવર રાફ્ટિંગ પહેલી વખત ગુજરાતમાં આપણે ચાલુ કર્યું છે. રાફ્ટિંગ લોકો યુવાનોને ખૂબ આકર્ષણ હોય છે. વર્લ્ડ આખાના ટુરિસ્ટો રાફ્ટિંગ માટે અલગ અલગ જગ્યાએ જતા હોય છે અને આ નદીમાં 365 દિવસ આ પ્રકારનો ફ્લો, આપણે જે 600 ક્યુસેક પાણી દરરોજ છોડીએ છીએ નર્મદા નદીમાં, એ જ ફ્લોમાં 5 કિલોમીટર સુધીનું રાફ્ટિંગ થશે. 5 જગ્યાએ રેપિડ એટલે ઉપરથી હેઠું પડે એ પ્રકારની 5 જગ્યા પણ અંદર છે એટલે એકદમ થ્રિલિંગ અને એક્સાઇટિંગ રાફ્ટિંગ આ આખું બનશે. ઉત્તરાખંડથી ખાસ એના સ્પેશિયલ બધી ટીમ આવી ગઈ છે. આપણે આજે મેં શરૂઆત કરી છે 1 સપ્ટેમ્બરથી કોમર્શિયલ આપણે ચાલુ કરીશું. લોકો ટિકિટ લઈ અને રાફ્ટિંગ કરે અને આનંદ કરે. કેવડિયા એટલે કે એકતા નગરીમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં એક નવું પીછું રિવર રાફ્ટિંગથી ઉમેરાણું છે અને એટલી સુંદર સાઇટ છે. બંને બાજુ જંગલો, વચમાં નદી, ખલખલ છલછલ વહેતી નદી છે અને રેપિડ સાથે એક્શન સાથે આખું રાફ્ટિંગ થશે એટલે ગુજરાતમાં એક ટુરિઝમનું મોટું કેન્દ્ર આપણે કેવડિયા ખાતે ઊભું કર્યું છે. ખલવાણી આનું નામ છે. ખલવાણી ઇકો ટુરિઝમમાં આપણે આ રાફ્ટિંગને અહીંથી શરૂ કરશું. લગભગ આ રાફ્ટિંગ કરનારાને 3 કલાક સમય લાગશે અને લોકો યુવાનો ખૂબ આનું રોમાંચ અનુભવે અને એક પ્રકારે સાહસનું એક મોટું કેન્દ્ર આ રાફ્ટિંગમાં આપણે શરૂ કર્યું છે. સરદાર સરોવર ડેમ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં એક નવું પીછું ટુરિઝમનું આજથી શરૂ થયું શેરવામાં આવી રહ્યું છે જેમાં વિશ્વ આખાના વનસ્પતિ વૈવિધ્યનો ઉછેર કરાશે. જંગલ સફારીમાં જીરાફ અને ગેંડા સહિતનું પ્રાણી વૈવિધ્ય જોવા મળશે. બટરફ્લાય પાર્ક, પતંગિયા ઉદ્યાનમાં રંગબેરંગી પતંગિયાના આનંદ દર્શન થશે. કેક્સ ગાર્ડનમાં મનમોહક કેક જોવા મળશે. અહીં ટપક સિંચાઈથી વન ઉછેરવામાં આવી રહ્યું છે. કાયમ માટે અદ્ભુત રાત્રિ પ્રકાશ વ્યવસ્થા કરાશે જેના લીધે પ્રવાસીઓ કેવડિયાનું રાત્રિ દર્શન કરી શકશે. 15 ઓક્ટોબર સુધીમાં કેવડિયાને ટોટલ ટુરિઝમ સેન્ટર બનાવવાની નેમ છે. વિશ્વકક્ષાના બનનારા આ પ્રવાસન ધામમાં પ્રવાસીઓ બાળકો સાથે સહપરિવાર આવે અને 3 દિવસનું રોકાણ કરી વિવિધતાસભર પ્રવૃત્તિઓનો આનંદ માણી શકે એવી વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે. મુખ્યમંત્રીએ તેમની કેવડિયાની મુલાકાત દરમિયાન SOU ખાતે ફ્રી વાઇફાઈ સેવાનો પ્રારંભ કર્યા બાદ SOUમાં મ્યુઝિયમ ખાતે આદિવાસી સંસ્કૃતિને લાગતું પ્રદર્શન નિહાળ્યા બાદ સરદાર સાહેબની વિરાટ પ્રતિમાને વ્યૂઇંગ ગેલેરી ખાતેથી પ્રાકૃતિક નજારો નિહાળ્યો હતો. ત્યારબાદ વિશ્વવન ખોલ, ખલવાની રિવર રાફ્ટિંગ, જંગલ સફારી પાર્ક, ડાયનાસોર પાર્ક, નર્મદા ડેમ, કેક્સ ગાર્ડન, પતંગિયા ગાર્ડન, એકતા નર્સરી વગેરે જેવા વિવિધ પ્રોજેક્ટની મુલાકાત લઈ પ્રગતિ હેઠળની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું અને સ્થળ પર અધિકારીઓને જરૂર સૂચના અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
મુખ્યમંત્રીએ જંગલ સફારીના વિકાસનું નિરીક્ષણ કર્યું હતું. આ પ્રસંગે શ્રીમતી અંજલિબહેન રૂપાણી, સરદાર સરોવર નર્મદા નિગમના એમડી રાજીવકુમાર ગુપ્તા, નિગમના જોઈન્ટ એમડી સંદીપકુમાર, જિલ્લા કલેક્ટર અને સ્ટેચ્યુ ઓફ યુનિટીના ચીફ એડમિનિસ્ટ્રેટર શ્રી આઈ કે પટેલ સહિત મહાનુભાવો એમની સાથે રહ્યા હતા. દીપક જગતાપ, ચેડેસ ટીવી, રાજપીપરા.